कोरोना महामारी ने कारण देशना लोको मुश्किली में मुकाया बाद भारत सरकार द्वारा देश में वैक्सीन बनावी लोको ने आपवानी कामगिरी हाथ धरवामां आवी हती, जेने समग्र भारत देश सहित गुजरात और कच्छ में पण सारो प्रतिसाद मळी रह्यो छे। तारे कच्छनी वात करिए तो 12 वर्ष થી 14 વર્ષના 46,827 બાળકોને રસી આપવામાં આવી છે, એટલે કે લગભગ 48% જેટલી કામગીરી કરવામાં આવી છે, જેમાં મુંદ્રા તાલુકાની કામગીરી સારી રહી હતી। 15 થી 17 વર્ષના બાળકોમાં 1,18,616 બાળકોને રસી લેતા 95% કામગીરી થઈ છે અને બીજો ડોઝ 89,318 છાત્રોએ રસી લેતા લગભગ 75% કામગીરી થઈ છે, જેમાં અંજાર, ગાંધીધામ, ભુજ અને ભચાઉમાં સારી કામગીરી થઈ છે। આ ઉપરાંત 18 વર્ષથી ઉપરના નાગરિકો 1,64,384 જેટલા લોકોએ રસી લેતા સંપૂર્ણ 100% કામગીરી કરવામાં આવી છે અને બીજો ડોઝ 16,50,048 નાગરિકોએ રસી લીધી છે, જે 51% જેટલી કામગીરી થઈ ચૂકી છે। આ ઉપરાંત 69,573 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે। કચ્છમાં લગભગ 789 જેટલા ગામડાઓમાં 100% રસીકરણ થઈ ચૂક્યું છે અને આગામી દિવસોમાં જેટલા કચ્છના ગામડાઓમાં 100% કામગીરી બાકી છે તે માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા ડોક્ટર પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું। કોવિડ વેક્સિનેશનની કામગીરી સમગ્ર કચ્છમાં પૂરજોશમાં ચાલી રહી છે। આપણે જે એનું અવલોકન જોઈએ તો જે 12 થી 14 વર્ષના જે બાળકો છે એમાં આપણે 46,870 બાળકોને, એટલે કે 48% કામગીરી આપણે પૂર્ણ કરેલી છે। 15 થી 17માં આપણે ફર્સ્ટ ડોઝની કામગીરી જોઈએ તો આપણે 1,18,616 બાળકોને આપણે વેક્સિનેશન કરી, એટલે 95% આપણે કામગીરી કરેલ છે। 15 થી 17માં આપણે જોઈએ તો સેકન્ડ ડોઝમાં 89,318, એટલે કે આપણે 75% જેટલી કામગીરી થયેલ છે। આમાં ખાસ કરીને અંજાર, ભચાઉ, ગાંધીધામ ખૂબ સુંદર કામગીરી કરેલ છે તાલુકા વાઇઝ જોઈએ તો। 15 થી 17માં આપણે જોઈએ તો ભુજ, ગાંધીધામ, માંડવી, અંજાર સિવાય તમામ જે તાલુકાઓ છે સુંદર કામગીરી કરેલ છે। 12 થી 14માં જોઈએ તો મુંદ્રા તાલુકાની કામગીરી સમગ્ર કચ્છમાં સુંદર જોવા મળી છે। 18 પ્લસના વાત કરીએ તો સમગ્ર જે તમામ જિલ્લાઓ છે સમગ્ર કચ્છમાં બહુ સુંદર કામગીરી થયેલ છે કે આપણે જે 1,64,384 વ્યક્તિઓને આપણે ફર્સ્ટ ડોઝ આપ્યો, એટલે કે લગભગ આપણે 100%થી ઉપર કામગીરી આપણી થઈ ગઈ છે। સેકન્ડ ડોઝની વાત કરીએ તો 16,50,048 વ્યક્તિઓને આપણે વેક્સિનેશન કર્યું અને એ પણ 91%થી ઉપર આપણે કામગીરી પહોંચેલ છે। પ્રિકોશન ડોઝની વાત કરીએ તો 69,573 વ્યક્તિઓને, એટલે કે 56% જેવી આપણે પ્રિકોશન ડોઝની કામગીરી કરી। ગામડાઓની વાત કરીએ તો સમગ્ર કચ્છમાં આપણે 789 ગામડાઓ છે એ 100% ફર્સ્ટ ડોઝ લઈ અને ટોપમાં રહેલા છે। એમાં આપણે વાત કરીએ તો અબડાસામાં 113 ગામડાઓ 100% કામગીરીમાં પૂર્ણ થયેલ છે। અંજારમાં આપણે વાત કરીએ તો 56 ગામડાઓએ 100% કામગીરી કરેલ છે। ભચાઉની વાત કરીએ તો 86 ગામડાઓએ 100% ગામડાઓ જે છે 100% વેક્સિનેશન કામગીરી ફર્સ્ટ ડોઝની કરેલ છે। ભુજની વાત કરીએ તો 99 ગામડાઓ 100% ફર્સ્ટ ડોઝ વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરેલ છે। ગાંધીધામની વાત કરીએ તો 10 ગામડાઓ એ 100% જે છે કોવિડ વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરેલ છે। લખપતમાં 71 ગામડાઓ, માંડવીમાં 96 ગામડાઓ, મુંદ્રામાં 63, નખત્રાણામાં 137, રાપરમાં 58, આમ કુલ 789 ગામડાઓ છે જે 100% વેક્સિનેશન કામગીરી કરેલ છે। આગામી દિવસોમાં જે બાકી રહેલી કામગીરી માટે અમે ઝુંબેશના રૂપે કામગીરી ચાલુ કરેલ છે અને આગામી સપ્તાહમાં જે દરેક જે પીએસસી છે, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે, સબસેન્ટર છે, મમતા દિવસના જે સ્થળો છે અને ખાસ કરીને જે પ્રાઇવેટ સમાજવાળીઓ છે અને આપણા જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે અને સંસ્થાની હોસ્પિટલ્સ છે એ બધાને આવરી લઈ અને ઝુંબેશના રૂપે આગામી દિવસોમાં જે ગામડાઓ 100% નથી ત્યાં આપણે વેક્સિનેશન કરશું, સાથે સાથે જે વ્યક્તિઓ પ્રિકોશન ડોઝ છે 18 પ્લસમાં જે ફર્સ્ટ ડોઝ સેકન્ડ ડોઝમાં બાકી છે એ, અને ખાસ કરીને બાળકોમાં જે વેક્સિનેશન બાકી છે એ ઝુંબેશના રૂપે સમગ્ર કચ્છમાં આગામી દિવસોમાં આપણે કામગીરી કરશું।